अयोध्या में राम मंदिर नो भूमिपूजन वडाप्रधान नरेन्द्र मोदी द्वारा करवामां आवता समग्र देश में खुशी नो माहौल जोवा मळी रह्यो छे। वर्षो थी चालती लड़ाई नो फल आजे मळ्यो छे। राम मंदिर ने लई सूरत में पण खासो उत्साह जोवा मळ्यो छे। खास करीने पूर्व कोर्पोरेटर दीपक आफ्रिका वाला इन गुजरात न्यूज ने जणाव्युं हतुं के 1990 में कार सेवक अयोध्या राम मंदिर गया हता, तेने लईने अनेक जूनी स्मरणों अंगे माहिती आपी हती। આજે અયોધ્યામાં ભગવાન રામનું મંદિરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે। 1990માં કાર સેવક તરીકે ગયેલા દીપકભાઈ આફ્રિકાવાલા ઇન ચેનલ સાથે અત્યારે ઉપસ્થિત છે। ત્યાં 1990માં કેવા પ્રકારનો માહોલ હતો, ત્યાં આગળ કાર સેવક તરીકે ગયેલા અયોધ્યામાં, અને ત્યાં આગળ શું કામગીરી થઈ હતી, અને કેટલા કાર સેવકો ત્યાં આગળ શહીદ થયા, અને શું થયેલું હતું, આખી વાતની માહિતી ઇન ગુજરાત ન્યૂઝને આપશે। અડવાણીજી કોટસભી રોડ પર રથયાત્રા લઈને આવેલા ચલો અયોધ્યા, તેમની સાથે હું જોડાયેલો અને તેમની સાથેને સાથે અયોધ્યા સુધી ગયેલો। અયોધ્યામાં એટલે કે ઉત્તર પ્રદેશમાં આખા પ્રદેશમાં રામમય માહોલ થઈ ગયેલો। મુલાયમસિંહ મુખ્યમંત્રી હતા, એમને આખા પ્રદેશને સીલ મારી દીધેલું। બહારથી કોઈ બી ટ્રેન આવે અટકાવી દેતા હતા, બહારના કોઈ પણ પેસેન્જર આવે એને જીવન પર અટકાવી દેતા હતા। કાર સેવકોને કોઈ પણ બનાવેલી જેલ, સ્કૂલમાં બનાવેલી હોય, આરોગ્ય કેન્દ્રમાં બનાવેલી હોય, આ જેલમાં તે લોકોને મૂકી દેતા હતા। અને જ્યાં સુધી કાર સેવકનો અમારો કાર્યક્રમ પતે નહીં ત્યાં સુધી બધાને ત્યાં જેલમાં મૂકી દીધા અને ત્યાં સુધી છોડ્યા નહોતા। એટલે આખા પ્રદેશમાં એકદમ રામમય માહોલ બની ગયેલો। બહારથી આવતા લોકોને ભલે અટકાવ્યા, પણ આખા ઉત્તર માહોલમાં પણ મુલાયમસિંહની ક્રૂર નીતિ, અનેક સંતોને મારી નાખ્યા, ગોળીઓ મારી, અને હું પોતે ગુપ્ત માર્ગે અમને જે માર્ગ અપાવે, સરયુ નદીના સામેના કિનારે સ્મશાન ઘાટ છે ત્યાં અમારા સ્વયંસેવકના ઘરે બે દિવસ રોકાયેલો। દરરોજ પોલીસો ત્યાં તપાસ કરવા આવતા દરેકના ઘરમાં, કે બહારથી કોઈ વ્યક્તિ આવ્યો હોય તો એની ધરપકડ કરવાની, તો આ તપાસ કરવા આવે ત્યારે અમે ઉપર પાણીની ટાંકીમાં સંતાઈ જતા હતા। પાણીની ટાંકીમાં સંતાઈ જઈને અમે ત્યાં બે દિવસ રોકાયા, અને અમને જે ટાઈમનો ટાર્ગેટ આપેલો એ ટાઈમે અમારે બાબરી મસ્જિદ ઉપર પહોંચવાનું હતું। એટલે અમારો જે નક્કી કરેલો ટાર્ગેટ એ હતો કે સરયુ નદી પર સ્મશાન ઘાટ ઉપર જે લોકો ડેડ બોડી લઈને આવે, અગ્નિ સંસ્કાર કરે, એ ડાઘુની સાથે ત્યાં ગામમાં પહોંચી જવાનું। અયોધ્યામાં સફેદ કપડાં પહેરીને, ખભા પર ટુવાલ નાખીને, તો હું એ સફેદ કપડાં પહેરીને અને ખભા પર ટુવાલ નાખીને ત્યાં અયોધ્યા પહોંચી ગયો। અને સવારે 9:30 વાગે અમારે બધાએ જે 30 જણાની ટીમ હતી એને ભેગા થવાનું હતું, અને એ 30 જણાએ પાછલા માર્ગેથી જ્યાં પોલીસની હતી એવો એક માર્ગ હતો, કોઈને ખબર નહીં પડે કે અહીંયાથી પણ આવી શકાય છે, એવા માર્ગથી અમે ઉપર મસ્જિદ ઉપર ચડી ગયેલા, ઢાંચા ઉપર। મસ્જિદ તો છે જ નહીં, ઢાંચો કહેવાય, બાબડી ઢાંચો। અને મારા ઉપર ભગવો ધ્વજ હતો મારા હાથમાં, એ ભગવો ધ્વજનો ફોટો આખા દેશમાં દુનિયામાં ફરે છે, પણ કમનસીબી એવી હતી કે જેની પાસે ભાલો હતો, હથિયાર હતું, નરાજ હતી, જે લોકો એની પર મારક હું પાછલા ભાગમાં તરત સંતાઈ ગયો, અને પાછળથી જે માર્ગેથી આવેલો તે માર્ગમાં જ હું પાછો કૂદી પડ્યો, અને પછી મને પોલીસે ત્યાં ધરપકડ કરી અને લઈ ગયા। 3 દિવસ મને બાંડા જિલ્લાની કોઈ સ્કૂલમાં મને રાખ્યો, અને ઉમા ભારતી મને લઈ ગયા, ઉમા ભારતીએ મને છોડ્યો,
અને પોતાને પ્રેમની જેને ધ્વજ ફરકાવ્યો ભગવાન બાબરી પર, એ સ્ટેશન પર આ ટાઈમે આ ટ્રેનમાં આવે છે, તો મને તો ખૂબ આશ્ચર્ય થયું. મને મેસેજ આવી ગયો આગલા સ્ટેશન પર કે તારે રામનો ડ્રેસ પાછો પહેરી લેવાનો, તારા કપડાં ઉતારી નાખજે. અયોધ્યામાં રામનો ડ્રેસ પહેરીને જ્યારે રેલીમાં જોડાયો ત્યારે મારી જે બેગ હતી તે અરવિંદભાઈ ગોડીવાલાએ લીધી, અને મારી હેન્ડબેગ હતી ફકીરભાઈએ ઉચકી, અને બીજી એક બેગ હતી તે કિશોર ચલિયાવાલાએ ઉચકી. કારણ કે રામના હાથમાં ધનુષ બાણ હતું ને રામના હાથમાં બીજું કાંઈ હોય તો શોભે નહીં. ત્યાં પણ હજારો લોકો મને લાંબા થઈને પગે લાગતા હતા અને મારા પગ પર પૈસા મૂકતા હતા. આવો એક માહોલ, રામમય માહોલ ત્યાં પણ બની ગયેલો. ટ્રેનમાં હું સુરત આવ્યો ત્યારે મને આશ્ચર્ય થયું કે આટલા બધા લોકો મારું સ્વાગત કરવા અને લેવા માટે આવ્યા. તો મને ટ્રેનમાંથી ડબ્બામાંથી જ ઉચકી લીધો, સ્ટેશનની બહાર સુધી મને લઈ આવ્યા. ઉચકીને જ જય શ્રી રામ, રામલલા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે, સોગંદ રામ મંદિર વહી બનાવે, ગગનચુંબી નારા સાથે મને ઉચકીને બધાએ હાર તોરા કર્યા, ગુલાબની પાંદરીઓ મારા ઉપર વરસાવી, અને પછી સ્ટેશનની બહારથી ખુલ્લી જીપમાં રેલી કાઢી હજારો લોકો આખા બેગમપુરા મૈદરપુરાના બધા લોકો રાજમાર્ગ પર આવી ગયેલા. અને પછી ત્યાંથી ત્યાં ગાંધીજીની પ્રતિમા પર રેલીનું એ કર્યું. ત્યાં કરી બીજી ખુલ્લી જીપ મારા માટે તૈયાર હતી, એ ખુલ્લી જીપમાં રાજુ દેસાઈ જે અઠવા ઉમરાના કોર્પોરેટ અને માજી મેયર રાજેન્દ્ર દેસાઈ અને બાલક અને રાજુભાઈનો ભાઈ અને બીજા 50-એક કાર્યકરો મને ખુલ્લી જીપમાં રામચોક લઈ ગયો, એટલે અત્યારે જે રામચોક છે એ જગ્યા ઉપર આ લોકો ઉપવાસ પર બેઠેલા, તો એ ત્યાં મને લઈ ગયા. બધાને મેં લીંબુ પાણી પીવડાવ્યા, ઉપવાસ જોડાવ્યા, અને મેં કીધું કે આ જગ્યા ઉપર જ આજે આપણે મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવાનું. આજે રામચોકના નામથી મંદિરનું નિર્માણ મંદિર બની ગયું છે અને બહુ સારી રીતે ચાલે છે. રામચોકનો જે ઝંડો છે એ ઝંડો પણ મેં રોપેલો છે, અને એની બાજુ પ્રભુ રામચંદ્ર, રામ, લક્ષ્મણ, સીતાજી, હનુમાનજીની ટાઇલ્સ લગાવેલી છે. આજે પણ ટાઇલ્સ લાગેલી છે, અને તે દિવસે હું જ્યારે અયોધ્યાથી પાછો આવ્યો તે દિવસે રામચોકનું નામ પાડવામાં આવ્યું. ફરીકાવાલ જે 1994 તરીકે રામ જન્મભૂમિ ગયેલા હતા એમના તરફ જે વાતો કરી અને તમને જે સંદેશો આપ્યો એનો ચોક્કસ અમલ કરજો. ઇન ગુજરાત ન્યૂઝ ચેનલથી શિરીષ પટેલ સાથે સુનિલ દવે, સુરત.